એક સામાન્ય પ્રશ્ન થાય કે જતી વખતે સાથે શું આવશે સચ્ચી પુકાર હૈ તો બેડા પાર હૈ આખું જીવન આ બેડો પાર કરવાની ઝંખનામાં જ જીવી જવાય છે પણ જીવનની રોજિંદી ઘટમાળમાં આંખું ક્યાં વીતી જાય છે તેનો ખ્યાલ જ રહેતો નથી પરિણામે સચ્ચી પુકારનું ટાણું જ આવતું નથી કદાચ એટલે જ જીવનની સંધ્યાએ પ્રશ્ન થાય છે કે જતી વખતે સાથે શું આવશે સમગ્ર જીવન દરમિયાન કેટ કેટલું ભેગું કર્યું કેટ કેટલું વસાવ્યું અને વસાવતા ગયા તેને પોતી હું ગણતા રહ્યા સતત સતત ભરાવો કરતા રહ્યા સ્થાવર ને જંગમ મિલકતનો ખજાનો ભરીને મુસ્તાક બની ગયા કે મેં જગત જીતી લીધું છે જરૂરિયાત છે કે નહીં તે વિચારવાનો તો સમય જ નહોતો મળ્યો સઘળી અપેક્ષાઓ મારી આવશ્યકતાઓ બની ગઈ જે નવું કે સારું જોયું તે અંકે કરી લેવા મથ્યો પરિણામે મઢુલી નાની અને મિલકત મોટી જેવો ખેલ થઈ ગયો હા સાચું છે કે જન્મ લીધો ત્યારે નગ્ન આવ્યા હતા અને જઈશું ત્યારે પણ નગ્ન જવાના પણ તેથી કંઈ જીવનભર દિગંબર બની નથી જીવવાના બાળક જરા મોટું થયું ને મોંમાં દાંત ઉગ્યા તે ચાવવા અને આરોગ વાંચતો છતે દાંતે કાંઈ ભૂખ્યા નથી મરવાનું પગ આપ્યા તેથી ચાલતા શીખ્યા એનો મતલબ જ્યાં જઈએ ત્યાં ચાલતા જ જવું એવી અપેક્ષા તો ઈશ્વરનીય ન હોય અને સ્ત્રી કે પુરુષ બન્યા એટલે વિજાતીય જીવ પ્રત્યે આકર્ષાયા પરિચય પરિણમમાં અને પરિણય પારણામાં જન્મ્યો પારનું પરુણાગત શીખવી ગયું ને તે પિતૃત્વ અને માતૃત્વની જવાબદારી આપી ગયું બસ આમ તો ઉમેર્યાતી ગઈ જરૂરિયાતો બસ આમ જ ઊભી થતી ગઈ અપેક્ષાઓ બસ આમ તો દિલમાં ને મનમાં ને મકાનમાં ને મુકામમાં ઠલવાતો ગયો જથ્થો રાંચ રચીલાનો ને માલ મિલકતનો ને કપડાં લત્તાનો ને ખાવા પીવાના વ્યંજનોનો અને જિંદગીમાં અત્ર તત્ર સર્વત્ર ભૌતિક થાય કબજો જમાવ્યો કબજો એક માણસ પાસે કેટલું જોઈએ તે વાત ભૂલાવા લાગી અને એક માણસ પાસે કેટલું બધું હોઈ શકે ની તૃષ્ણા જાગવા લાગી માણસ બીજા માનવો સાથે સરખામણી કરતા શીખ્યો અને તેમાંથી સ્પર્ધા જાગીને હુંસા તુસીને દોડવા લાગ્યા સૌ બીજાથી આગળ જવાની દોડ બીજા પાસે છે તેનાથી મારી પાસે વધુ છે ને વરવી હરીફાય નેસેસિટીની વ્યાખ્યા આવી બંધાણી હીચ એન્ડ એવરી લક્ઝરિયસ આઈટમ ઇન નૈબર્સ હાઉસ ઇઝ માય નેસેસિટી કવિ સીતાંશુ યશસ્ચંદ્રએ માણસના જીવતરને માત્ર શબ્દ શૃંખલામાં બાંધી આપ્યું ચરે ફરે રતિ કરે ગર્ભને ધરે આવતરે મરે ચરે ફરે રતિ કરે ગર્ભને ધરે અવતરે મરે બસ આ છ પગથિયામાં જીવન ચડીને ઉતરી જતો માણસ એટલો બધો જથ્થો ભેગો કરે છે કે જીવનની સંધ્યા એ મૂંઝવણના માટલામાં બેસી પડે છે કારણ વિકરાળ પ્રશ્ન સતાવે છે જતી વખતે સાથે શું આવશે એકને માત્ર એક જ જવાબ મળે છે ક્યાંય કશું જ સાથે આવતું નથી આપણે સાથે આવશે એમ માનીને ગળે વડગાડ્યા કરીએ છીએ જીવ અને અજીવ માટે લાગતી આજ તો માયા છે ને પણ સૂફી સંતો કહે છે કે સચ્ચી પુકાર સાથે આવે છે હસન બદરી ઇલમી સંત હતા ઘણી વિદ્યાઓના જાણકાર હતા એકવાર હસન સંત રાબ્યાને મળવા આવ્યા રાબ્યાની પરીક્ષા કરવાનું એમણે મન થઈ ગયું હસને નદી પર નમાજની ચટ્ટાઈ બિછાવીને કહ્યું આવો રાબ્યા આપણે આ ચટ્ટાઈ પર બેસીને નમાજ પઢીએ રાબિયા સમજી ગઈ અને હસનનું અભિમાન દૂર કરવા માટે એને પોતાની ચટાઈ હવામાં ઉછાળી અને કહ્યું આવો હસન આવો આપણે આકાશમાં ઊંચે રહેલી ચટાઈ પર નમાજ પડીએ કારણ કે તેને કોઈ જોઈ શકે એમ છે જ નહીં આટલું સાંભળીને હસનનો ગર્ભ ઓગળી ગયો તેને હતાશ થયેલ જોઈને રાબિયાએ કહ્યું જુઓ હસન જુઓ તમે કર્યું એ તો એક માછલીએ કરી શકે છે અને મેં કર્યું એ તો એક માખી પણ કરી શકે છે મૂળ વાત તો આ બંનેથી ક્યાંય ઓછી છે એ મૂળ વાત છે કશી સિદ્ધિના દાવા કે પ્રસિદ્ધિના મોવિના સાચા દિલથી કરેલી પ્રાર્થના એ પ્રાર્થના સાથે સ્વર્ગ ભેદીને સિદ્ધિ જ પ્રભુના દરબારમાં પહોંચાડી દે છે દિલની પ્રાર્થના એ જ સચ્ચી પુકાર જીવનમાં હર ક્ષણ પ્રત્યેક કાર્ય સાથે થઈ શકે ન જગ્યા રોકે કે ન જથ્થો સચ્ચી પુકાર હૈ તો બેડા પાર હૈ